भाजपने नेतृत्व ચૂંટણીમાં જીતવામાં મુશ્કેલ મનાતી સીટ 144 ગણી હતી, પરંતુ હવે આંકડો 160 કરવામાં આવ્યો છે. તેમાં એક મોટો હિસ્સો બિહાર સંબંધિત છે, કારણ કે જેડીયુ સાથે ગઠબંધન તૂટ્યા બાદ હવે તે અલગ રીતે ચૂંટણી લડવાના મૂડમાં છે. પાર્ટી નેતૃત્વ દ્વારા નબળી સીટો પર જીત મેળવવા માટેની જે રણનીતિ બનાવવામાં આવે છે તે જાણીએ. મિશન 2024 ની તૈયારી ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી શરૂ કરી દીધી છે. ગત લોકસભા ચૂંટણીમાં જે સીટ ઉપર હાર થઈ હોય ત્યાં જીતવા માટે સૌથી પહેલા 144 સીટોની એક યાદી બનાવવામાં આવી છે. તેના પર કેન્દ્રીય મંત્રી, સાંસદો વગેરેને કેવી રીતે અને શું અસર થઈ હતી તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. સંસદ ભવનમાં પાર્ટીની આ નબળી કડીને સબળી બનાવવા માટે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકમાં સામેલ થયા હતા. આ ઉપરાંત મહાસચિવ સુનિલ બંસલ, વિનોદ તાવડે સહિત મોટા નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા અને નાનામાં નાની બાબતની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં વિજેતા કેવી રીતે બનવું તે માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી હતી. એક તરફ બિહારમાં ગઠબંધન છૂટી રહ્યું છે અને બીજી તરફ હિમાચલ પ્રદેશમાં થયેલી હારને કારણે ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, જીએસટી.